આજે આપણે જે ટોપિક લેવાના છીએ એ લેવાના છીએ વિરામ ચિહ્નો. વ્યાકરણનો ટોપિક છે, સ્પેશિયલી 9 અને 10 ઇંગ્લિશ મીડિયમમાં માર્ક્સ સાથે પૂછાય છે કે ભાઈ આ ચિહ્નને કયું ચિહ્ન કહે છે, આ ચિહ્નને કયું ચિહ્ન કહે છે. તો જે 2 થી 3 માર્ક્સનું પૂછાય છે, 2 માર્ક્સનું, તો આપણે એ કવર કરી લેવું છે. સ્પેશિયલી 10માવાળા માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, 9માવાળા માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. અને વ્યાકરણની જે 9માવાળા જે સ્પેશિયલી નોટ બનાવે છે એમને સાચવી રાખવાની છે, જેથી એ 10મામાં ઉપયોગી બને. કારણ કે એનું એ જ વ્યાકરણ 10મામાં તમારે આવવાનું છે. અને 10મામાં જે અત્યારે બાળકો આવી ગયા છે એમણે તો ઓલરેડી મેં કહેલું જ છે કે વ્યાકરણની નોટ જે 9મામાં બનાવી રાખી છે એ જ આપણે કન્ટિન્યુ 10મામાં કરવાની છે. તો હવે આપણો જે ટોપિક છે એ છે વિરામ ચિહ્નો. એમાં પહેલું વિરામ ચિહ્ન છે પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામ એટલે કે વાક્ય જ્યારે પૂરું થાય, વાક્ય જ્યારે પૂરું થાય ત્યારે જે ચિહ્ન મુકાય એને પૂર્ણ વિરામ કહે છે. એનું ઉદાહરણ છે, મારું નામ નીલમ છે, આ છે પછીનું જે વાક્ય છે એ છે પૂર્ણ વિરામ. આ છે એમાં જે આ વાક્ય આ જે છે નામ એ છે પૂર્ણાંક એટલે પૂર્ણ વિરામ છે. મારું નામ નીલમ છે. આપણે જે આ ઉભા રહીને એક સેકન્ડ માટે જે શ્વાસ લીધો એને આપણે ત્યાં પૂર્ણ વિરામ મૂક્યું છે, કારણ કે આ વાક્ય અહીં પૂરું થઈ જાય છે. એના પછી છે, કોઈ દિવસ મારું વર્તન ખરાબ હોવાની ટીકા થઈ નથી. આ આપણે કન્ટિન્યુ વાક્ય બોલી જઈએ છીએ, કોઈ દિવસ મારું વર્તન ખરાબ હોવાની ટીકા થઈ નથી. નથી અને વાક્ય અહીંયા પૂરું થાય છે. તો આ જે પોઈન્ટ છે એ છે પૂર્ણ વિરામ. સૌથી સહેલો પોઈન્ટ છે પૂર્ણ વિરામ. માત્ર એક પોઈન્ટ કરી દેવાનો છે અને એ નિશાની છે પૂર્ણ વિરામ. એના પછી આવે છે અલ્પ વિરામ. અલ્પ એટલે થોડી વાર પછી મૂકાતું. બહુ લાંબુ વાક્ય હોય તો આપણે કન્ટિન્યુ બોલવા માટે જ્યાં વચ્ચે શ્વાસ લઈએ છીએ એ શ્વાસની જગ્યાએ ભાષામાં જો કોઈ વસ્તુ મૂકાતી હોય તો એ છે અલ્પ વિરામ. તો આવો પહેલા એની વ્યાખ્યા જોઈએ. અલ્પ વિરામ એનું નિશાન છે સામાન્ય આમ કરીને આમ. આ યાદ રાખવાનું છે મિત્રો, સળંગ વાક્યના એકાદ ખંડ સાથે અલ્પ વિરામ માટે પણ આ ચિહ્ન વપરાય છે. એટલે કે સળંગ વાક્યના એકાદ ખંડ, ખંડ એટલે કે ઊભું રહેવું, એક બ્રેક મારવું, જ્યારે તમે બોલો છો કન્ટિન્યુ ત્યારે જે શ્વાસ લેવા માટે એક સેકન્ડનો સમય લો છો એ વાક્યમાં, તો એને ભાષાકીય રીતે જોવા જઈએ તો એને અલ્પ વિરામ કહે છે. તો આવો એનું ઉદાહરણ તરીકે જોઈએ. એમાં પહેલું ઉદાહરણ છે, એના કામમાં અને વર્તનમાં કોઈ દિવસ ફેરફાર થાય જ નહીં. એના કામમાં પછી આપણે ઉભા રહ્યા અને વર્તનમાં, તો જે આ છે એ શું છે? અલ્પ વિરામ. એના કામમાં અને વર્તનમાં કોઈ દિવસ ફેરફાર થાય જ નહીં. આ વચ્ચે આપણે ખંડ લીધો, વચ્ચે એક બ્રેક લીધો, બ્રેક લીધો એટલે આ કયું થયું? અલ્પ વિરામ. એના પછી એનું બીજું ઉદાહરણ છે, મેં મારા અક્ષર પાછળથી સુધારવા પ્રયત્ન કર્યો પણ પાકા ઘડે કાંઠા ચડે નહીં. મેં મારા અક્ષર પાછળથી સુધારવા પ્રયત્ન કર્યો. પછી એક બ્રેક લીધો છે શ્વાસ માટે અને વાક્ય આગળ વધવાનું છે. તો એ જે બ્રેક લીધો અને જે ભાષાકીય આપણે ચિહ્ન મૂક્યું એ છે અલ્પ વિરામ. પણ પાકા ઘડે કાંઠા ચડે નહીં. તો જ્યારે બોલતા બોલતા દાખલા તરીકે મારું નામ નીલમ છે ઉભા રહી ગયા તો ત્યાં પૂર્ણ વિરામ. મારું નામ નીલમ છે અને મારા પપ્પાનું નામ સો એન્ડ સો છે. તો જે આવ્યું વચ્ચે અને અને મારા પપ્પાનું નામ, તો અને પહેલા જે ચિહ્ન મુકાય છે એ કયું ચિહ્ન છે? અર્ધ અલ્પ વિરામ. હવે એના પછી છે અર્ધ વિરામ. અર્ધ વિરામ એટલે શું? તો પૂર્ણ વિરામ અને અલ્પ વિરામનો સમન્વય, એટલે કે એક ચિહ્ન અણું લાગે અને એ
અર્ધુ ચિહ્ન આનું લાગે, આ બંનેનું મિશ્રણ થઈ અને એક નવું ચિહ્ન બન્યું છે જેનું નામ છે અર્ધવિરામ. અર્ધવિરામ એટલે અલ્પથી વધારે. આ જે વાક્ય છે એ દાખલા તરીકે આપણે આમ બોલતા જઈએ તો આટલેથી નહીં પણ અહીંયાથી જો અલ્પવિરામ કાપવું હોય તો એ અલ્પવિરામ, જો અર્ધવિરામ એટલે અલ્પથી વધારે અને પૂર્ણથી ઓછો વિરામ લેવાનું સૂચવે છે. એટલે આના જેમ તરત જ આપણે અહીંયા અલ્પવિરામ મૂક્યું એવું નથી મૂકવાનું. હવે એનું ઉદાહરણ જોઈએ આપણે તો આપણે ઝડપથી આવી આવશે. વ્યક્તિના વર્તન પર તેનો કાબુ, વાણી વર્તન અને વિચાર પર નિયંત્રણ, આહાર વિહાર પ્રત્યે નિદાહારીપણું. તો આ જે બધા ચિહ્નો છે મિત્રો એને કહેવાય અર્ધ વિરામ, એટલે કે પૂર્ણ વિરામ અને અલ્પ વિરામનો સમન્વય એટલે અર્ધ વિરામ. ફરી એકવાર વાંચીએ. વ્યક્તિના વર્તન પર તેનો કાબુ, વાણી વર્તન અને વિચાર પર નિયંત્રણ, આચાર વિહાર પ્રત્યે નિદાહારીપણું તથા નીતિમત્તામાં ઊંચું ધોરણ જાળવવું. તો આટલું મોટું વાક્ય છે તો એમાં ક્યાં કઈ રીતે અર્ધ વિરામ મૂકવું, અલ્પ વિરામ મૂકવું એ જોવાનું છે. ખૂબ જ લાંબુ વાક્ય છે. તમે વિચારો કે આ અર્ધ વિરામ મૂકવામાં આવ્યા નથી તો કેવી રીતે થાય. વ્યક્તિના વર્તન પર તેનો કાબુ, વાણી વર્તન પર વિચાર નિયંત્રણ, આખર વિહાર પ્રત્યે નિદાહારીપણું તથા નીતિમત્તામાં ઊંચું ધોરણ જાળવવું. આ કેવું લાગે? તો જ્યાં જ્યાં શ્વાસ લેવાનું છે અને વાક્ય પૂરું થાય એવી સંભાવનાઓ છે એટલે એને કહેવાય છે અર્ધ વિરામ. અર્ધો વિરામ, હાફ રેસ્ટ જેને આપણે શબ્દ વાપરીશું કે ઇંગ્લિશમાં જો તમારે કહેવું હોય તો ક્યાં લઈ શકાય એવું છે. તો આટલું મોટું વાક્ય છે તો આ રીતે અહીંયા રેસ્ટ લઈ શકાય. એટલે પૂર્ણ વિરામની નિશાની અને અલ્પ વિરામની નિશાની બે ભેગી થઈ અને કઈ નિશાની થાય છે? અર્ધ વિરામની નિશાની. તો આ તમારે લખવાનું છે. એના પછી આવે છે ગુરુ વિરામ. એના વિશે હવે આપણે જોઈએ. આ જે ગુરુ વિરામ છે એને ઘણા લોકો મહાવિરામ પણ કહે છે. શું કહે છે? મહાવિરામ. તો હવે ચોથું વિરામ ચિહ્ન છે ગુરુ વિરામ. ગુરુ એટલે મોટું, વિરામ એટલે રેસ્ટ. એની વ્યાખ્યા છે ગુરુ વિરામને ઘણા મહાવિરામ પણ કહે છે. કોઈ એક વિધાન થઈ ગયા પછી તેના સમર્થન રૂપે બીજું વિધાન કરવાનું હોય અથવા તો કહેવાનું હોય ત્યારે બંને વચ્ચે ગુરુ વિરામ વપરાય છે. દાખલા તરીકે ઉદાહરણ છે, પહેલું, ખરાબ બોલવું નહીં, ખરાબ સાંભળવું નહીં, ખરાબ જોવું નહીં. આ ત્રણ વાંદરાઓ કેટલું બધું કહી જાય છે. તો અહીંયા અલ્પવિરામ છે, ખરાબ બોલવું નહીં ત્યાં, ખરાબ સાંભળવું નહીં ત્યાં અલ્પવિરામ છે, ખરાબ જોવું નહીં. એના પછી આવે છે ગુરુ વિરામ. તમે જોઈ શકો છો મિત્રો, આ ગુરુ વિરામની નિશાની છે. આપણે અહીંયા જોઈએ કે આ ગુરુ વિરામની નિશાની છે. તો આ વાંદરાઓ ખરાબ બોલવું નહીં, ખરાબ સાંભળવું નહીં, ખરાબ જોવું નહીં, આ ત્રણ વાંદરાઓ કેટલું કહી જાય છે. પછી બીજું કોઈ ઉદાહરણ જો હોય તો ભાવનગરની ત્રણ બાબતો જાણીતી, ગાય, ગાંઠિયા ને ગાંડા. અને ત્રીજું છે, શબ્દ કે વાક્યનું સ્પષ્ટીકરણ કરવું હોય અથવા વાક્યમાં પદ્યનું અવતરણ આપવું હોય ત્યાં પણ ગુરુ વિરામ મુકાય. દાખલા તરીકે, એણે જ પહેલો જયભેદ ખોલ્યો, પછી ગુરુ વિરામ આવે અને કલ્યાણ હીરો રણમાં હણાયો, પહેલો દસ્યો એ જયતો ગણાયો. પછી બીજું ઉદાહરણ જોઈએ તો હીરબાઈ જોઈ રહી છે, તૈયાર ભલો, તૈયાર પરળો અને નિર્જન ફળ્યું. તો હીરબાઈ બોલી રહી, જોઈ રહી છે, તો જોઈ રહી છે પછી ગુરુ વિરામ.
અને એના પછી વાક્ય આવે તૈયાર ભાગ હોય એના પછી અલ્પવિરામ તૈયાર ઘરડો અને નિર્જન ફળિયું તો આ છે ગુરુ વિરામ જ્યારે સૌથી મોટું વાક્ય હોય એમાં વારે વારે અલ્પવિરામ આવતો હોય અને આપણે કોઈને સંબોધીને કહેવું હોય વાક્યને તો દાખલા તરીકે આ ત્રણ વાક્યો કેટલું બધું કહી જાય છે તો શું કહી જાય છે તો ખરાબ બોલવું નહીં ખરાબ સાંભળવું નહીં અને ખરાબ જોવું નહીં તો આ ત્રણ વાક્યોની નીચે બે અલ્પવિરામ અને એક ગુરુ વિરામ આવે છે એના પછી આવે છે પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ક ક્વેશ્ચન માર્ક થી આવે ત્યારે સંપૂર્ણ વિચાર પ્રશ્નરૂપનો હોય સંપૂર્ણ વિચાર આપણા મનમાં કોઈ પ્રશ્નરૂપ હોય કોઈ વિચાર ઉભો હોય અને પ્રશ્ન સ્વરૂપે આપણને એનો જવાબ ન મળતો હોય તો એના માટે આ વાક્ય વપરાય છે જ્યારે સંપૂર્ણ વિચાર પ્રશ્નરૂપનો હોય ત્યારે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવે એનું પહેલું ઉદાહરણ છે આ વરસાદ ક્યારે બંધ થશે આપણી પાસે એનો જવાબ પછી આપણે પૂછવો છે આ પ્રશ્ન તો એની પાછળ શું આવશે પ્રશ્નાર્થ ચિહ્ન એના પછી છે તમારું નામ શું છે તો એની પાછળ પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે હવે તમે ક્યારે આવશો તો એ પણ આપણે સામેવાળા પાસેથી જવાબ માંગીએ છીએ આપણે એને પ્રશ્ન પૂછીએ છીએ એના કારણે એ વાક્ય પાછળ શું આવે છે ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન આ સૌથી સરળ છે એના પછી આવે છે ઉદ્ગાર ચિહ્ન પ્રશંસા ધિક્કાર ક્રોધ આશ્ચર્ય એમ વિવિધ ઉદ્ગારો સૂચવવા તેમજ સંબોધવા ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય છે એમાં પહેલું છે પણ તારા અભિમાન ક્યાં ઓછા હતા પણ તારા અભિમાન ક્યાં ઓછા હતા આ ગુસ્સાવાળું વાક્ય છે પણ તારું અભિમાન ક્યાં ઓછું હતું બરોબર છે તે ઉદ્ગાર ચિહ્નમાં તારી મમ્મીને તૈયાર રહેવા કહી દેજો હું આપણે કહી દીધું છે વાક્ય આપણે એમને એક ઓર્ડર આપ્યો છે તો એની પાછળ પણ આ તારી મમ્મીને તૈયાર રહેવા કહી દેજો હું અને પછી આવે છે હા 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 ગજબ કરો છો બા એટલે કે બાને રોકવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે બા ગુસ્સામાં છે બા કંઈ બોલે છે બા કંઈ પ્રતિક્રિયાઓ આપે છે એના માટે એમને કંટ્રોલ માટે આ વાક્ય વપરાયું છે હા 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 ગજબ કરો છો બા એટલે એમ કે બંધ થઈ જાઓ શું બોલો છો આ તમે હા 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 એટલે કાઠિયાવાડી ભાષામાં હમ કરો બસ કરો થોભો સ્ટોપ એનો આ અર્થ થાય છે જેના પાછળ આશ્ચર્ય ચિહ્ન વપરાય છે તો તમે પહેલા જોઈ લીધું ગુરુ વિરામ જે ખોટું બોલવું નહીં ખરાબ સાંભળવું નહીં ખરાબ જોવું નહીં એના પછી ગુરુ વિરામ અને ત્રણ વાંદરાઓ કેટલું બધું કહી જાય છે ગુરુ વિરામ એને બધા શું કહે છે મહાવિરામ પણ કોઈ એક વિધાન થઈ ગયા પછી તેના સમર્થન રૂપે બીજું વિધાન કરવાનું હોય અથવા તો કહેવાનું હોય અને એ બંને વચ્ચે જે મુકાય એને શું કહે છે ગુરુ ફરી વાર જોઈએ પ્રશ્નાર્થ ચિહ્ન આ એનું ચિહ્ન છે જ્યારે સંપૂર્ણ વિચાર પ્રશ્નરૂપનો હોય ત્યારે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે એમાં પહેલું એનું ઉદાહરણ છે આ વરસાદ ક્યારે બંધ થશે આ પણ છે ક્વેશ્ચન માર્ક તમારું નામ શું છે આ પણ છે ક્વેશ્ચન માર્ક અને હવે તમે ક્યારે આવશો આ પણ છે ક્વેશ્ચન માર્ક એના પછી આવે છે ઉદ્ગાર ચિહ્ન આ એનું સાઇન છે એનું ચિહ્ન છે એટલે કે પ્રશંસા ધિક્કાર પ્રશંસા એટલે કોઈના વખાણ કરવા કોઈને ધિક્કાર કરવો ધિક્કાર છે તારા જીવનને હવે ક્યારે ગુજરાતીની ચોપડીમાં વાંચ્યું હોય ઇંગ્લિશની ચોપડીમાં પણ આ બધા ચિહ્નો આવે છે તો ક્રોધ ગુસ્સામાં હોય ત્યારે પણ જ્યારે કોઈ વાક્ય વપરાય તો એની પાછળ પણ લગાવે છે આશ્ચર્ય ઓહો આશ્ચર્ય એમ કરીને પણ આ લોકો આ જે ચિહ્ન છે આ સાઇન છે એ આવે છે તો વિવિધ ઉદ્ગારો સૂચવવા તેમજ સંબોધવા ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય છે પણ તારા અભિમાનના ક્યાં તારા
છે ઉદ્ગાર જે આશ્ચર્ય તારી મમ્મીને તૈયાર રહેવા કહે છે હું આ પણ ઉદ્ગાર જે અને હા 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 ગજબ કરો છો બાપ આ પણ છે ઉદ્ગાર જે હવે એના પછી આવે છે વિગ્રહ રેખા હવે આપણે જાણીએ કે વિગ્રહ રેખા વિશે વિગ્રહ રેખા એટલે આપણે એની નિશાની અહીંયા જોઈ છે હવે એની વ્યાખ્યા શું છે તો લખતી વખતે લીટી પૂરી થઈ જતા શબ્દ કે વાક્ય અધૂરું રહી ગયું હોય ત્યારે તેનો ઉપયોગ થાય છે ફરી એકવાર લખતી વખતે લીટી પૂરી થઈ જતા શબ્દ કે વાક્ય અધૂરું રહી ગયું હોય ત્યારે તેનો ઉપયોગ થાય છે તેનો વિગ્રહ રેખા નો એનું ઉદાહરણ આ પ્રમાણે છે અડધા દિવસમાં જ તેમણે શંકરને પકડી પાડ્યો તો આ દાખલા તરીકે આપણે અહીંયા માનીએ કે અહીંયા આપણો જે ચોપડો છે અહીંયા પૂરો થાય છે અહીંયા લીટી પૂરી થઈ જાય છે આ ધારો કે લીટી છે અને લીટી અહીંયા પૂરી થઈ જાય છે તો આ જે નિશાની છે એને શું કહેવાય વિગ્રહ રેખા અડધો અડધા દિવસમાં જ તેમણે દેવ શંકર દેવ શંકર એ નામ છે પણ આખું નામ અહીંયા આવી શકતું નથી તો એ નામ અહીંયા કન્ટિન્યુ કરવા માટે જે સાઇનનો ઉપયોગ થાય છે જે આ લીટી કે વિગ્રહ રેખાનો ઉપયોગ થાય છે શું થાય છે કે દેવ શંકર ને પકડી પાડ્યો અડધા દિવસમાં જ દેવ શંકર ને પકડી પાડ્યો દેવ શંકર પૂરું આવતું નથી એટલે આપણે એને પૂરું કરવા માટે અહીંયા વિગ્રહ રેખાનો ઉપયોગ કર્યો છે એનું બીજું ઉદાહરણ છે કાલે આપણે ઉદયપુર ચિત્તોડગઢ અને જેસલમેર જવાનું છે તો અહીંયા ચિત્તોડગઢ પૂરું આવતું નથી તો આપણે જે અહીંયા ઉપયોગ કર્યો લીટીનો એને શું કહેવાય વિગ્રહ રેખા એટલે કે લીટી પૂરી થઈ જતા એ શબ્દ પૂરો નથી થતો એ વાક્ય પૂરું નથી થતું અને જે આપણે ચિહ્ન મૂકીએ છીએ એને વિગ્રહ રેખા કહેવામાં આવે છે તો ખબર પડી ગઈ મિત્રો એના પછીની આઠમું છે મહારેખા આ રેખા અને આ રેખામાં તમને ડિફરન્સ લાગે છે બિલકુલ કારણ કે આ રેખાની સાઈઝ નાની છે અને આ રેખાની સાઈઝ મોટી છે અમુક બાબતો વસ્તુઓ કે હકીકતો ગણાવ્યા પછી ઉપસંહાર રૂપે ઉપસંહાર એટલે કે સમય ઉપસંહાર રૂપે મહારેખા મુકાય છે પૂર્વપદનો ભેદ સ્પષ્ટ કરવા આ રેખા મુકાય છે પૂર્વપદ એટલે પહેલાનું વાક્ય અથવા પહેલાનો શબ્દ એને પૂર્વ પૂર્વ એટલે પહેલા એનો ઉપયોગ છે એમાં ઉદાહરણ છે એનું પહેલું ઉદાહરણ છે છોકરો આગળ કશું જ બોલ્યો નહીં છોકરો આગળ કશું જ બોલ્યો નહીં બોલી શક્યો પણ નહીં આ જે છે શું લખ્યું અમુક બાબતો વસ્તુ અને હકીકતો જાણવા માટે તો આ જે વાક્ય છે એ કોઈ હકીકત જણાવે છે તો એના કારણે અહીં આ મહારેખાનો ઉપયોગ થયો છે હવે એનું બીજું ઉદાહરણ છે આવતીકાલની ફિસ્ટમાં લાડુનું જમણ હવે આ કોઈ બાબત છે કોઈ એડવર્ટાઇઝ છે તો એની વાત કરવામાં આવી છે કે આવતીકાલની ફિસ્ટમાં લાડુનું જમણ હવે તો શું આ વાંચતા જ પંડિતજી થંભી ગયા આ વાંચતા જ પંડિતજી હવે દાખલા તરીકે ખાલી આટલું જ હોય આ વાંચતા
सिंगल पण होय तो सिंगल ક્યારે વપરાય તો કોઈ પુસ્તકના ઉલ્લેખમાં અથવા નામમાં એક વડા અવતરણ ચિહ્નનો ઉપયોગ થાય છે જ્યારે આપણે કોઈ પાઠ જોઈએ છે તો એ પાઠમાં ઘણા બધા લેખકે ઘણા બધા પુસ્તકો લખ્યા હોય છે તો તમે જોજો એને સિંગલ ઇન્ટેડ કોમામાં મૂકેલા હોય છે પછી એક કોમા કરીએ પછી પાછું અવતરણ ચિહ્નમાં અને પછી અલ્પવિરામ અવતરણ ચિહ્નમાં અલ્પવિરામ તો આગળ તો હવે ડબલ ક્યારે મૂકાય ડબલ અવતરણ ચિહ્ન પણ હોય છે તો એ ડબલ અવતરણ ચિહ્ન અને સિંગલ અવતરણ ચિહ્ન ક્યારે મૂકાય તો કોઈના બોલાયેલા શબ્દો સહેજ પણ ફેરફાર કર્યા વિના ટાંકવાના એટલે કે લખવાના હોય દાખલા તરીકે કોઈ લેખકે કોઈનો અનુભવ રજૂ કર્યો હોય તો એ અનુભવ રજૂ કરવા માટે એને પરફેક્ટ શબ્દો જ લીધા હોય બિલકુલ એનો ભાવાર્થ એ શાબ્દિક રીતે જેણે મૂક્યો હોય તો એ ડબલ અવતરણ ચિહ્નનો ઉપયોગ થાય છે તો બેવડું અવતરણ ચિહ્ન મુકાય છે તો હવે આપણે એનું પહેલું ઉદાહરણ જોઈએ કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ રાજા ધીરાજ આ બધી એમની પુસ્તક છે કોની કનૈયાલાલ મુનશી આ બધા સિંગલ કોમામાં છે કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ રાજા ધીરાજ પૃથ્વી વલ્લભ જય સોમનાથ ભગવાન પરશુરામ વૈરની વસુલાત જેવી કૃતિઓ આપી છે એટલે કે આ બધી એમને પુસ્તકો લખી છે આ બધી વાર્તાઓ આપણને આપી છે તો હવે ડબલ ક્યારે વપરાય આ તો તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ હા આ કોઈ લેખકે એમના પુસ્તકો લખ્યા છે અથવા તો આપણે કેવું કોઈ નામ લખવાનું હોય કે ભાઈ આટલા આટલા લોકો બહાર જવાના છે આપણા ક્લાસમાં જ્યારે કંઈ આપણે પૂછે તો કહીએ કે ભાઈ ચલો સેફ બોલો કે હીર બોલો કે પછી ઋતુ બોલો તો આ બધાના જે શબ્દો એક સાથે આપણે બધાના નામ લઈએ છીએ એની વચ્ચે ભાઈ અણે આ કર્યું અણે આ કર્યું અણે આ કર્યું તે બધામાં કોમા વપરાય છે હવે બીજું છે ડબલ અવતરણ ચિહ્ન ક્યારે વપરાશે તમે મને મારા સાથીઓને બહારના ગણાતા જણાવો છો તમે મને અને મારા સાથીઓને બહારના હોય એવું લાગે છે જોયું તમે મિત્રો તો આ બધા છે એ બધા શું છે સિંગલ અવતરણ ચિહ્નો ખ્યાલ આવી ગયો મિત્રો તમને તો અવતરણ ચિહ્નોમાં આપણે જોયા પૂર્ણ વિરામ અલ્પ વિરામ